કયા દેશોના પાસપોર્ટનું સૌથી વધારે વજન પડે છે? દર્શક મિત્રો, કોરોના મહામારીમાં આખી દુનિયાભરમાં ઉથલપાથલ મચી ગઈ હતી એ વાતની તમને બધાને ખબર છે, પરંતુ આજે અમારે તમને એ વાત કરવી છે કે કયા દેશોના પાસપોર્ટનું દુનિયાભરમાં વજન પડે છે. એક જમાનો એવો હતો કે જ્યારે યુએસ અને યુકે જેવા દેશોના પાસપોર્ટનું દુનિયાભરમાં વજન પડતું હતું, પરંતુ કોરોના મહામારીમાં હવે ઘણા બધા ચિત્રો બદલાઈ ગયા છે. 2021નો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થયો છે, જેને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ડેટા આપે છે. એણે આ વખતે 110 દેશોના ડેટા તૈયાર કર્યા છે. કયા દેશોના પાસપોર્ટનું સૌથી વધારે વજન પડે છે, મતલબ કે કયા દેશનો પાસપોર્ટ બીજા દેશોમાં તમે બતાવો તો તમને ફ્રી એન્ટ્રી મળી શકે છે, અથવા એરાઇવલ પર તમે પાસપોર્ટ બતાવો તો પણ તમને વિઝા તરત મળી જાય છે. તો આ ટોપ 4 દેશોમાં જે આ ઇન્ડેક્સ જાહેર કર્યો છે એમાં આ ટોપ 4 દેશોમાં સૌથી પહેલું નામ છે જાપાનનું. જાપાનના નાગરિકોને 190 દેશોમાં ફ્રી વિઝા મળે છે, એટલે એ દેશના નાગરિકો કોઈ પણ બીજા દેશમાં જાય, 190 એવા દેશ છે કે જ્યાં એમને ફ્રી એન્ટ્રી મળી જાય છે. બીજા નંબર પર છે સિંગાપુર, જેના 190 દેશોમાં એના પાસપોર્ટને ફ્રી એન્ટ્રી મળે છે. ત્રીજા નંબર પર છે સાઉથ કોરિયા અને જર્મની, અને ચોથા નંબર પર છે ઇટાલી, સ્પેન, લક્ઝમબર્ગ અને ફિનલેન્ડ. આ ટોપ દેશોના પાસપોર્ટમાં એ લોકોને બીજા દેશોમાં સરળતાથી વિઝા મળી જાય છે. આ ટોપ 4ની વાત કરી, હવે જે લાસ્ટ છે, જે સૌથી પાછળ છે, એવા 4 દેશોની પણ તમને વાત કરીએ કે સૌથી છેલ્લા નંબર પર છે અફઘાનિસ્તાન, 110 નંબર પર. એના દેશના માત્ર 26 દેશો માં જ વિઝાની પરમિશન મળે છે. પછી એના પછી નંબર છે ઇરાક, 108 નંબર પર, પાકિસ્તાન 107 નંબર પર, અને ભારતનો નંબર છે 85મો. અને ભારતમાં 58 દેશોમાં ફ્રી વિઝા મળે છે. દર્શક મિત્રો, આ વાત કહેવાનું તાત્પર્ય એ છે કે જાપાન, સિંગાપુર, સાઉથ કોરિયા, જર્મની, ઇટાલી, સ્પેન એવા બધા દેશોમાં કોરોના મહામારી ના ઓછા કેસો કદાચ હતા, અથવા એ લોકો કોરોનાને મેનેજ કરવામાં સારી રીતના સફળ થયા છે. વિઝા મતલબમાં જે દેશોમાં વિઝાની પરવાનગી મળે છે એમાં એક એ પણ ગણતરીમાં લેવામાં આવે છે કે જ્યાં યુદ્ધ થતું હોય કે એવી પ્રકારની ઘટનાઓ હોય એવા દેશોના લોકોને બીજા દેશોમાં સરળતાથી વિઝા નથી મળતા. તો તમે જોશો કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાક, સીરિયા એકદમ છેલ્લા એમાં નામ છે. પાકિસ્તાનના 37 દેશોમાં વિઝા ફ્રીની પરવાનગી છે. અને તમે એ પણ જોશો દર્શક મિત્રો કે આ બધા જ જે લાસ્ટમાં છે જે બધા જ મુસ્લિમ દેશો છે. 2021નું જે ગ્લોબલ રેન્કિંગ જાહેર થયું એમાં આ દેશોની આપણને આ વિશેષતા જોવા મળી, એટલે ખાસ એ બાબત બતાવી હતી કે કોરોનામાં મેનેજ સારું કરવામાં આ લોકો ટોપ પર છે, અને જે લોકો યુદ્ધ અને બીજી બધી પરિસ્થિતિમાં આર્થિક રીતના પાછળ છે એ બધા દેશોના નંબર એકદમ પાછળ છે. આમ જોવા જઈએ તો ભારતનો નંબર પણ ઘણો પાછળ છે, કારણ કે ભારતમાં પણ કોરોના મહામારીના અને બીજા બધા ઇસ્યુ છે. આપણે આશા રાખીએ કે ભારતનો પણ નંબર આગળ આવે. પણ દર્શક મિત્રો, જે દેશો મૂડીવાદી અને ધનવાન અને બધી રીતના સક્ષમ કહેવાતા હતા એવા દેશો પણ કોરોના મહામારી ને મેનેજ કરવામાં ફેલ ગયા છે, એટલે એને કારણે એ દેશના લોકોને એટલા બધા દેશોની અંદર પરવાનગી મળતી નથી જેટલી જાપાન, સિંગાપુરના દેશોને મળે છે. તો દર્શક મિત્રો, આવા અનેક ટોપિકો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.